નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 4 ઇકોનોમિક્સમાં બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે ભણતા હતા. એમાં બેન્કિંગનો જે પાર્ટ છે આપણે પૂરો કર્યો હતો અને નાણાકીય નીતિમાં આપણે આવ્યા હતા. એમાં નાણાકીય નીતિની અમુક વ્યાખ્યા જોઈ હતી આપણે, બરાબર છે. અને ત્યાર પછી આપણે જોવાનું છે નાણાકીય નીતિના સાધનો. મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી નાણાકીય નીતિના સાધનો જોવાના છે આપણે. એમાં નાણાકીય નીતિના સાધનોની અંદર પહેલું સાધન છે પરિમાણાત્મક સાધન. સમજાય છે? કેવું સાધન છે? પરિમાણાત્મક સાધન. તો એમાં આપણે જોઈએ તો કે આ સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય છે. શું કામ આવું કીધું? કેમ કે આ સાધનો, પરિમાણાત્મક જે સાધનો છે, એ અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં એક સરખી અસર ઉપજાવે છે, એટલે એક સરખી અસર પહોંચાડે છે. એટલા માટે આ સાધનોને કેવા કહેવાય? સામાન્ય સાધનો પણ કહેવાય. શું કામે? અસર કેવી છે? તો કે એક સરખી છે, કોઈ માટે કોઈ ભેદભાવ છે નહીં. અસર એક સરખી એટલે સામાન્ય સાધનો પણ કહેવાય. અને એમાંનો પહેલો ટોપિક આપણે જોઈએ તો કે બેંક રેટ છે, બરાબર છે. પરિમાણાત્મક સાધનનો પહેલો ટોપિક છે બેંક રેટ. તો એમાં જોઈએ તો કે જ્યારે વેપારી બેંકો, વેબો એટલે વેપારી બેંકો શું કરે છે, તો કે નાણાંની અછત અનુભવે ત્યારે. વેપારી બેંકો ઘણી બધી છે દેશની અંદર, એ નાણાકીય અછત અનુભવે છે ત્યારે શું કરે? તો કે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આપણે કેમ કોઈ પાસે નાણાં ઉધાર લેવા નથી જતા ભાઈ, કે ભાઈ લાય તો ભાઈ 20,000 ઉછીના, લાય તો 10,000 ઉછીના. સમજાય છે? એમ બેંકને જ્યારે નાણાકીય અછત અનુભવાય ત્યારે શું કરે? તો મધ્યસ્થ બેંક આપણી આરબીઆઈ, બરાબર. તો આરબીઆઈ પાસેથી વેપારી બેંકો શું કરે? તો કે એની પાસેથી નાણાં ઉધાર લે છે. હવે વેપારી બેંકો બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય? તો કે બેંક રેટ કહેવાય છે. આરબીઆઈ પાસે નાણાં ઉધાર લઈને આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ આપે. લાંબા ગાળાનું એટલે ઘણો સમય હોય, વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, એવું લાંબા ગાળાનું ધિરાણ આપે વેપારી બેંકોને આરબીઆઈ, બરાબર. અને એ જે વ્યાજના દરે આપે છે એને શું કહેવાય? બેંક રેટ કહેવાય, બરાબર. કેમ કે આરબીઆઈ પણ વેપારી બેંકોને વ્યાજના દરે આપે છે નાણાં, એમનેમ નથી આપતી, બરાબર છે. એ બે રેટને શું કહેવાય? તો કે બેંક રેટ કહેવાય. તો આ એક ગુણની તમને વ્યાખ્યા પૂછાય કે વેપારી બેંક, સોરી, બેંક રેટ છે, બેંક રેટનો અર્થ આપો. તો જ્યારે વેપારી બેંકોનો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લે છે, અને આરબીઆઈ વેપારી બેંકોનો જે લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે કરે છે તેને શું કહેવાય? તો કે બેંક રેટ કહેવાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. આરબીઆઈ આવો રેટ વધારે ત્યારે બેંકોને ધિરાણ મોંઘું પડે છે. એટલે કે આરબીઆઈ જ્યારે બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને આવું ધિરાણ મોંઘું પડે. શું કામે? વ્યાજનો દર એને વધારે ચૂકવવો પડે કે ન ચૂકવવો પડે? તો કે ચૂકવવો પડે. તો ધિરાણ કેવું પડે? મોંઘું પડે. તેથી બેંકો પાસેથી ગ્રાહકોને મોંઘું પડતા ઓછું ધિરાણ લે છે. હવે કઈ રીતે? મેં શોર્ટમાં લખ્યું છે, અહીં ધ્યાન આપો કે ભાઈ આરબીઆઈ આવો રેટ વધારે એટલે કે બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકો છે એની પાસેથી ઓછું ધિરાણ લે, બરાબર છે. હવે એને મોંઘું પડતા ને ધિરાણ લીધું વેપારી બેંકોએ, માનો કે મોંઘું પડ્યું ધિરાણ લીધું, તો વેપારી બેંકો જ્યારે ગ્રાહકોને રૂપિયા આપે ત્યારે કંઈ ઓછા રેટે આપશે? આપશે નહીં. શું કામે? કેમ કે ઓલરેડી વેપારી બેંકોને મોંઘું પડ્યું તો ગ્રાહકોને મોંઘું જ આપવાનું છે ધિરાણ. તો વેપારી બેંકોને મોંઘું પડે, તેથી આ બેંકો પાસેથી જ્યારે ગ્રાહકો ધિરાણ લે છે ત્યારે ગ્રાહકોને મોંઘું પડે છે. તો ગ્રાહકોને મોંઘું પડતા ગ્રાહકો પણ શું કરે છે? ઓછું ધિરાણ લે. જેમ અહીંયા વેપારી બેંકો પાસે, આરબીઆઈ પાસેથી વેપારી બેંકો ઓછું ધિરાણ લે એને મોંઘું પડે છે, એટલા માટે બેંકો પાસેથી પણ ગ્રાહકો શું કરે છે? ઓછું ધિરાણ લે છે, બરાબર છે. આગળ વધીએ. જ્યારે અર્થતંત્રની અંદર ફુગાવો વધતા આરબીઆઈ શું કરે છે? તો બેંક રેટને વધારે છે. બેંક રેટને વધારતા નાણાંનો પુરવઠો ઘટાડે છે. બેંક રેટ વધારે એટલે કોઈ નાણાં લેવાનું નથી. કેમ કે અર્થતંત્ર અંદર ફુગાવો વધે એટલે ઘણી બધી વસ્તુ મોંઘી થાય. વસ્તુ મોંઘી થતાં શું થાય? કેમ કે ફુગાવો વધતો જાય. હવે આ ફુગાવાને નિયંત્રણમાં કઈ રીતે લેવો? તો વેપારી બેંક બેંક રેટને વધારે દે. બેંક રેટ વધારે એટલે વેપારી બેંકો બેંક રેટ મોંઘો પડતા નાણાં આરબીઆઈ પાસેથી લેવાની નથી. હવે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી નાણાં નથી લેતી, તો ગ્રાહકો પણ શું કરશે? વેપારી બેંકો પાસેથી નાણાં લેશે નહીં. હવે ગ્રાહકો નાણાં ન લે, ગ્રાહકો પાસે નાણાં રહેવાના નથી. એવી રીતે ધીમે ધીમે કરીને ફુગાવો શું આવે? તો કે નિયંત્રણમાં
આવે છે. આગળ મંદીના સમયમાં આનાથી ઉલટી સ્થિતિ જોવા મળે છે. મંદીના સમયમાં વેપારી બેંક શું કરે છે, આરબીઆઈ પાસે નાણાં લે ત્યારે બેંક રેટ આરબીઆઈ શું કરે, તો કે ઓછો કરે, કેમ કે અર્થતંત્રમાં નાણાંની જરૂર છે. બરાબર, આરબીઆઈ બેંક રેટ ઓછો કરે, વેપારી બેંક એની પાસે જ લે, ગ્રાહકો એની પાસે જ લે. બરાબર છે, એટલે ગ્રાહકો પાસે શું આવે, તો કે નાણાં આવે. એટલે મંદીના સમયમાં આનાથી ઉલટી સ્થિતિ જોવા મળે. અને ત્યાર પછી આગળ વધીએ તો કે જ્યારે નાણાંની માંગ કરતા જે નાણાંનો પુરવઠો છે એ વધુ હોય, નાણાંની માંગ કરતા પુરવઠો વધી જાય, એટલે માંગ ઓછી પુરવઠો કેવો, તો કે વધુ. એટલે કે માંગ કરતા પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય, કેમ કે પુરવઠો નાણાંનો વધી પડે છે, છલકી છલકીને બહાર આવે છે, તો એવા સમયે ફુગાવો સર્જાય છે અને મંદીમાં ઉલટી સ્થિતિ જોવા મળે છે. ઉલટી સ્થિતિ એટલે નાણાંની માંગ ઓછી હોય, એટલે માંગ કરતા નાણાંનો પુરવઠો કેવો હોય, ઓછો હોય, માંગ વધુ હોય, પુરવઠો ઓછો હોય, ત્યારે શું થઈ જાય, મંદી સર્જાય. સમજાય છે? તો આ એની સ્થિતિ છે. અને કેટલાક છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ શું કરે છે, તો કે નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. બરાબર, સમજો, કેટલાક વર્ષોથી એવું કરે છે આરબીઆઈ કે નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રણમાં નથી લેતી, પણ કેના દ્વારા નિયંત્રણમાં લે છે, તો કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે તમને મગજમાં એવું થશે કે ભાઈ આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે, હાલો કાંઈ ખબર પડતી નથી. તો એના માટે આપણે બીજો ટોપિક અહીંયા તૈયાર જ રાખ્યો છે કે રેપો રેટ કેને કહેવાય અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય. આગળ વધીએ, બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે. કયો રેટ, તો કે આ બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, એટલે લાંબા ગાળા માટે વેપારી બેંકો એની પાસેથી ધિરાણ લે છે, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળા માટેમાં રેટ છે, એટલે કે ટૂંકા ગાળામાં એને બદલી શકાય છે, લાંબા ગાળા માટે નથી. લાંબા ગાળા માટે માત્ર બેંક રેટ જ છે, જ્યારે ટૂંકા ગાળા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે. અને ભારતની અંદર બેંક રેટના આપણે વલણો જોઈએ તો ભારતમાં બેંક રેટના વલણોની અંદર આ વર્ષ છે, આ બેંક રેટ છે આપણે ટકામાં આપેલો છે. એટલે 1953 સાલમાં વેપારી બેંક પાસેથી આરબીઆઈ કેટલો રેટ લેતી બેંક રેટ, તો કે 3.5% રેટ લેતી. બરાબર, સમજો 3.5. સમય આગળ વધ્યો, દેશની અંદર પ્રગતિ થવા લાગી ધીમે ધીમે. 1981 વર્ષમાં આરબીઆઈ વેપારી બેંકો પાસે 10% બેંક રેટ લેતી. 1991ની અંદર આર્થિક પરિવર્તનો દેશમાંથી અર્થતંત્ર બદલું આખું, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અમલમાં આવ્યું, વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવવા લાગી, તો એ સમયે વેપારી બેંકો પાસેથી આરબીઆઈ 12% રેપો રેટ ચાલુ કરી દીધો. સમજાય છે? એટલે રેપો રેટ વધતો જાય છે. અને એક વર્ષ એવું આવ્યું 2016 વર્ષ, કે જેમાં 2016 વેપારી બેંકો પાસેથી આરબીઆઈ 7% જે રેટ છે એ લીધેલો છે. એટલે 3.5, 10, 12 અને 7 વર્ષ છે 53, 81, 91 અને 16. ક્લિયર? 53, 81, 91 અને 16. 53માં કેટલું હતું? 3.5. 81માં કેટલું હતું? કે 10. 91માં કેટલું હતું? કે 12. અને લાસ્ટમાં 16માં કેટલું હતું? કે 7% રેટ જોવા મળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ પહેલો ટોપિક આપણો અહીંયા પૂરો થયો બેંક રેટનો. ત્યાર પછી આવો આ બાજુ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો રેપો રેટ કેને કહેવાય? તો જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે, એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ માટેના નાણાંની જરૂર પડે, ત્યારે તેઓ આરબીઆઈ પાસે જાય છે અને નાણું લે છે. બરાબર, અને જે દરે આરબીઆઈ વેપારી બેંકોને એવું નાણું આપે તેને શું કહેવાય? તો કે રેપો રેટ કહેવાય. અહીંયા બેંક રેટ હતો લાંબા ગાળા માટે હતો, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, આ લાંબો ગાળો હતો. હવે આ કેવો ગાળો છે? ટૂંકો ગાળો. ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ, એ ટૂંકો ગાળો કહેવાય દીકરાઓ. બરાબર, તો જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટેનું નાણાંની જરૂર પડે ત્યારે કોની પાસે જાય? તો કે આરબીઆઈ પાસે જાય છે. આરબીઆઈ પાસે જતા એની પાસે નાણું લે અને આરબીઆઈ જે દરે એને નાણું આપે તેને રેપો રેટ કહેવાય. બરાબર છે, આના જેવું જ છે. આ પણ એક ગુણમાં તમને પૂછાય રેપો રેટનો અર્થ આપો, તો આ પણ કેટલા ગુણમાં? તો કે એક ગુણની અંદર. બીજું, ફુગાવા સમયે આવો રેટ છે એ વધે છે, કેમ કે આપણે આપણે જોયું ફુગાવો થાય એટલે આવો રેટ વધે, શું કામે? ફુગાવાને ઘટાડવા માટે. બરાબર, ત્યારે વેપારી બેંકો ઓછું ધિરાણ લે છે અને પ્રજા પાસે ઊંચા દરે ધિરાણ આપે છે. વેપારી બેંકો આ સમયે ઓછું ધિરાણ લે, કેમ કે રેટ વધે, રેટ વધે એટલે વેપારી બેંકોને પોસાય નહીં, વેપારી બેંકોને પોસાતું નથી એટલે ધિરાણ ઓછું લે. અને જ્યારે પ્રજા એની પાસે ધિરાણ લેવા આવે ત્યારે પ્રજાને એના કરતાં પણ ઊંચા ધિરાણ આપે. એટલે માની લો કે વેપારી બેંકોને 8% આવ્યું તો પ્રજાને 9% અથવા 10% આપે.
તો વેપારી બેંકો નફો મળે વચ્ચે, સમજાય છે? એટલે પ્રજાને ઊંચા દરે ધિરાણ આપે અને પ્રજા આથી આવું ધિરાણ ઓછું લે છે, કેમ કે વેપારી બેંકો પાસેથી પ્રજાને વધારે ધિરાણની અપેક્ષા છે. પણ રેટ કેવો છે? તો કે રેટ વધુ છે એટલે પ્રજા પણ શું કરે? તો કે ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે છે. એટલે નાણાંનો જે પુરવઠો છે એ ઘટે છે અને ફુગાવો પણ શું થાય? ઘટી જાય, કેમ કે માર્કેટમાં રૂપિયા ધીમે ધીમે લોકો ઓછા લે છે. લોકો પાસે ઓછા હોય એટલે ખરીદ શક્તિ લોકોની ઘટે છે, ખરીદ શક્તિ ઘટે એટલે ફુગાવો નિયંત્રણમાં આવે. ક્લિયર? અને મંદીના સમયમાં આરબીઆઈ આવો રેટ શું કરે છે? તો કે નીચો કરે છે. નીચો કરે એટલે લોકો શું કરવાના? વેપારી બેંકોને લોકો નાણાં લેવાના છે, રેટ ઓછો જોવા મળે એટલે. કમ્પ્લીટ. આગળ વધીએ. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું, હવે તમને એમ થશે કે ભાઈ આરબીઆઈને નાણાંની કેમ જરૂર પડે? તો આરબીઆઈને ગમે ત્યારે નાણાંની જરૂર પડે છે. હવે રિવર્સ રેપો રેટ જ છે. પહેલાં આપણે જોયું દીકરા રેપો રેટ, હવે રિવર્સ રેપો રેટ છે. રિવર્સ એટલે કે ઉલટું. એટલે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે અને આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. ક્લિયર? આ પણ એક ગુણની અંદર આરબીઆઈને પણ નાણાંની જરૂર પડે છે, એટલે કે ટૂંકા ગાળાના ધિરાણની જરૂર પડે ત્યારે આરબીઆઈ શું કરે? તો કે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. તો આવા ધિરાણને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય. કેમ કે વેપારી બેંકો પાસેથી આરબીઆઈ માંગણી કરી. અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી માંગણી કરે છે, આ આરબીઆઈ વેપારી બેંકો પાસેથી માંગણી કરી એટલે રિવર્સ થયું, ઊંધું થયું એટલે રિવર્સ રેપો રેટ થયો. બરાબર છે? અને રિવર્સ રેપો રેટ જેમ વધુ હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને લોન આપવા વધુ આકર્ષાય છે. કેમ કે ફાયદો કોને થાય? વેપારી બેંકને. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંને આરબીઆઈ જ નક્કી કરે છે. હવે રેપો રેટ તો નક્કી કરે, પણ રિવર્સ રેપો રેટ એને જે વેપારી બેંકો પાસે નાણાં લેવાના છે એનું દર પણ આરબીઆઈ જ નક્કી કરે છે, એ વેપારી બેંકો નક્કી કરતી નથી. એટલે વધુ જ્યારે રિવર્સ રેપો રેટ હોય ત્યારે વેપારી બેંક શું કરે છે? તો કે આરબીઆઈ પાસેથી વધારે આકર્ષાય છે, એટલે કે આરબીઆઈને લોન આપવા વધારે આકર્ષાય. શું કામે? વધુ રિવર્સ રેપો રેટ છે, વધારે વ્યાજ મળે આરબીઆઈ પાસેથી, એટલા માટે આકર્ષાય છે. અને આમ જે પ્રજા છે એ પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. પ્રજા છે એને પ્રજાને ઓછું ધિરાણ મળે. શું કામે? વેપારી બેંકો જેટલી પણ છે એ મોટી મોટી, એ વેપારી બેંકો પાસે કોણે ધિરાણ લઈ લીધું? આરબીઆઈ. આરબીઆઈ લઈ લીધું એટલે પ્રજાને કેવું ધિરાણ આપી શકે? ઓછું આપી શકે. અને નાણાંનો પુરવઠો બજારમાં શું થાય? ઘટી જાય. કેમ કે બધો નાણાંનો પુરવઠો કોણે લઈ લીધો? તો કે આરબીઆઈ લઈ લીધો. ક્લિયર આટલું? હવે કોષ્ટક જોઈએ તો કે છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આપણે જોઈએ તો જાન્યુઆરી 2006ની વાત છે. આ રેપો રેટ છે, આ રિવર્સ રેપો રેટ બંને ટકામાં આપણને આપે છે. વર્ષ છે જાન્યુઆરી 2006ની વાત છે, એમાં રેપો રેટ હતો 6.50%, જ્યારે રિવર્સ રેપો રેટ 5.50%. એટલે રેપો રેટથી 1% ઓછો રિવર્સ રેપો રેટ. બરાબર? માર્ચ 2010માં રેપો રેટ 5% હતો, જ્યારે રિવર્સ રેપો રેટ 3.50% એટલે 3.5% હતો. અને ઓગસ્ટ 2016માં રેપો રેટ 6.5% હતો, જ્યારે રિવર્સ રેપો રેટ 6% હતો. એટલે કે હંમેશા યાદ રાખવાનું, રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ ક્યારેય વધતો નથી, ઓછો જ રહેશે. આ ત્રણે ત્રણમાં તમે જોઈ શકો છો, સમજાય છે? અને આ ત્રણે ત્રણમાં તમે જોઈ શકો છો, પહેલા વર્ષમાં 6.5%, ત્યારથી ઘટ્યું બરાબર ને 5% થયું, 5%થી પાછું વધ્યું, કેટલું થયું? 6.5% પાછું થઈ ગયું. હવે આમાં આવો રિવર્સ રેપો રેટમાં 5.5% હતો, ત્યાંથી કૂદકો મારીને કેટલું થયું? 3.5%, સીધું 2% ઘટાડો થયો. હવે આગળ વધીએ તો કે 6% થયું, સીધું કેટલું વધારો થયો? તો કે 2.5%નો વધારો થયો. પણ આના રેપો રેટ કરતાં તો રિવર્સ રેપો રેટ કેવો થાય દીકરા? હંમેશા ઓછો જ હોય છે. કેમ કે આરબીઆઈ ક્યારેય રિવર્સ રેપો રેટનો વ્યાજદર વધારે ચૂકવતી નથી, કેમ કે બંને રેટ એ જ નક્કી કરે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો આપણા બે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરા થાય છે. પરિમાણ અસર સાધનના બે ટોપિક, બેંક રેટ અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ત્યાર પછીના ટોપિક જોવા માટે આગલા લેક્ચરમાં આપણે જવું પડશે અને આગનો લેક્ચર આપણે પછી જોશું. થેન્ક યુ વેરી મચ.